बनासकांठा जिल्लाना दियोदर तालुकामां आवेली दियोदर एपीएमसीनी चूंटणीनुं परिणाम जाहेर। वर्तमान चेरमेन सेवाभाई भूरियानी पेनलनी हार, ईश्वरभाई तरकनी पेनलनी जीत। 16 बैठकोमांथी 10 बैठक पर ईश्वरभाई तरकनी जीत। खेडूत विभागमां ईश्वरभाई तरकनी 10 बैठक पर जीत मेळवीने विजय प्राप्त कर्यो छे। सेवाभाई भूरियाए तेलबिया विभागनी 2, જ્યારે વેપારી વિભાગની 4 બેઠક મળી 6 બેઠક ઉપર જીત મેળવી છે। ઈશ્વરભાઈ તરકની પેનલને બહુમતી મળતા જેમના સમર્થકોમાં આનંદ જોવા મળ્યો હતો। જીતેલ ઉમેદવારને ફૂલહારથી વધાવી લેવામાં આવ્યા હતા। એક મિનિટ, આજે દિયોદર એપીએમસીનું ગઈકાલે ચૂંટણી થઈ, આજે પરિણામ હતું, જેમાં અમારી ખેડૂત વિભાગની સંયુક્ત પેનલ, અમે અને ઈશ્વરભાઈ અને તમામ અમારા સાથે ઉમેદવારો હતા, જેમાં અમારા દિયોદર તાલુકાના જે 10-10 ઉમેદવારો હતા, અમે ખેડૂત વિભાગમાંથી વિજયી બન્યા છે। એ બદલ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ તબક્કે ખૂબ આભાર માનું છું, અને આ દિયોદર તાલુકાના તમામ રાજકીય સહકારી અને તમામ ખેડૂતો અને તમામે તમામ પ્રજાનો આ તબક્કે પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને આ તબક્કે અમે સૌ સાથે મળી અને એપીએમસીનો વિકાસ કરશું અને ખેડૂતલક્ષી વધુ વધુ કામો કરશું, એ પણ આ તબક્કે હું ખાતરી આપું છું। ઈશ્વરભાઈ શું કહે છે, આજે આપની પેનલની માર્કેટ યાર્ડની અંદર જીત થઈ છે? બનાસકાંઠાના દિયોદર તાલુકાની એપીએમસીની અમારી પેનલની જીત છે। દિયોદર તાલુકાની પ્રજાની લાગણી, તમામ પ્રજાની લાગણી એવી હતી કે ઈશ્વરભાઈની પેનલ 2 માર્કેટનો ઘણા ટાઈમથી પડેલો રૂંધાયેલો વિકાસ થાય, સતત માર્કેટના છેલ્લા 5 વર્ષથી વિકાસ નોંધાયેલો હતો, લોકોને મારા ઉપર ભરવો હતો, તમામ દિયોદર તાલુકાના તમામ સમાજના તમામ પક્ષના આગેવાનો સાથે રહી જે મને વિજય લાવ્યો એ બદલ અન્યનો આભાર, અને અમારા સિનિયર એવા ઉત્તર ગુજરાતના આદરણીય નેતા શંકરભાઈનો આ તબક્કે ખૂબ આભાર માનો, આદરણીય એવા પરબતભાઈ દિયોદર તાલુકાના પ્રમુખ ભાજપના બનાસકાંઠાના કેશાજી તથા તમામ સમાજના આગેવાનો તમામ સમાજ સાથે રહીને મને જે ભવ્ય જીત અદાય એ બદલ તમામ સમાજના આગેવાનો અને દિયોદરના વેપારી ખેડૂત તમામ પબ્લિકનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું। આપની પ્રથમ પ્રાયોરિટી શું રહેશે? હવે અત્યારે નવા ચેરમેનમાં આપ વિરાજ છો, બરાબર છે, માર્કેટ માટે આપ પહેલા શું કરશો? મારી પ્રથમ પ્રાયોરિટી વેપારી અને જે અત્યારે વેપારી અને ખેડૂતોને જે માર્કેટમાં વિદ્યા નથી, તો હું પ્રથમ પ્રાયોરિટી ખેડૂત અને વેપારીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે એવી કોશિશ કરીને પ્રયત્નો પૂરા કરીશ, જે અગવડો છે તમામ કામો ટૂંક સમયમાં ઝડપી નિરાકરણ આવે એવી મારી પ્રથમ પ્રાયોરિટી।